ઉલ્લેખ કરેલો હતો જે જુદા જુદા પ્રકારના ડિફેન્સ મિકેનિઝમનો તંદુરસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગ કરાય છે બરાબર આપણે પણ આપણી લાઈફમાં તેનો ક્યાંક ને ક્યાંક આ ડિફેન્સ મિકેનિઝમનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર તેવા આપણે વીસ ડિફેન્સ મિકેનિઝમ આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા તે ઇમ્પોર્ટેડ ડિફેન્સ મિકેનિઝમ છે બરાબર એક્ઝામમાં પણ આવી શકે બરાબર એક વખત તો એને રિવિઝ કરી લેજો પછી આગળ જોઈએ આપણે પેજ નંબર પિસ્તાલીસ ઉપર પર્સનાલિટી જોવાનું છે કે પર્સનાલિટી શું છે કે પર્સનાલિટી શબ્દ ક્યાંથી આવ્યો છે બરાબર એની અંદર તો કે પહેલું છે પર્સનાલિટી પર્સનાલિટી એ શબ્દ પરસોના ઉપરથી ઉતરી આવ્યો છે અન્ડરલાઇન કરજો તે પરસોના ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે માસ્ક રોમન અને ગ્રીક એક્ટર રોમન અને ગ્રીક એક્ટર જૂના જમાનામાં નાટકમાં હીરો કે વિલરની ભૂમિકા ભજવવા માટે આવા માસ્કનો ઉપયોગ કરતા હતા બરાબર નાટકમાં આપણે જોયું હોય કે અલગ અલગ માસ્ક પહેરીને અલગ અલગ પર્સનાલિટી અલગ અલગ જે નાટક છે તેને બતાવવામાં આવે છે કે વિલનની ભૂમિકા ભજવવા માટે આવા માસ્કનો ઉપયોગ કરતા હતા જેનાથી પોતે અન્ય વ્યક્તિઓથી અલગ તરી આવતા હતા પર્સનાલિટી એ એક વ્યક્તિને જુદી એક વ્યક્તિને બીજી બીજી વ્યક્તિથી જુદી તરી આવવાને આવવાને શક્તિમાન બનાવે છે દરેક વ્યક્તિની પર્સનાલિટી જુદી જુદી હોય છે બરાબર આ રીતે તે માસ્કનો ઉપયોગ કરીને તે બીજી વ્યક્તિઓથી અલગ તરી આવતા હતા બરાબર અને પર્સનાલિટી એ એક વ્યક્તિને બીજી વ્યક્તિથી જુદી તરી આવવાને શક્તિમાન બનાવે છે બરોબર એક વ્યક્તિથી બીજી વ્યક્તિને કંઈક અલગ બતાવે છે દરેક વ્યક્તિની પર્સનાલિટી જુદી જુદી હોય છે તેના પછી આપણા દૈનિક જીવનમાં આપણે પર્સનાલિટી શબ્દનો ઉપયોગ જુદા જુદા અર્થમાં કરતા હોઈએ છીએ ઘણા લોકો ઘણી વખત આપણે બોલતા હોય કે આની પર્સનાલિટી સારી છે આ આની પર્સનાલિટી આમ બેસ્ટ છે એમ આપણે પર્સનાલિટી ઘણી વખત શબ્દો વાપરીએ છીએ તો આમાં આમાં તેનું કીધું છે કે ઘણા લોકો છે તેનો ઉપયોગ શારીરિક દેખાવ જેવા કે બંધારણ રંગ દેખાવ વગેરે પર આધાર રાખે છે બરાબર કોઈ એ રીતે પર્સનાલિટી વિચારે છે કે આનો દેખાવ સારો છે બંધારણ રંગ રૂપ સારા છે બરાબર એટલે કે આની પર્સનાલિટી સારી છે પછી ઘણા લોકો વ્યક્તિની હોશિયારી તેમની એક્ટિવિટી બોલવાની પદ્ધતિ વિચારવાની પદ્ધતિ તેની એબિલિટી રીઝનિંગ બરાબર સમજશક્તિ કેટલી છે વગેરે સાથે સાંકળે છે આ ઉપરાંત વ્યક્તિની સામાજિક લાક્ષણિકતા સોશિયલ એબિલિટી સ્વાર્થીપણું ઉદારતા વગેરે સાથે પણ જોડે છે બરાબર આ રીતે પણ કે વ્યક્તિની હોશિયારી કેવી છે તેની બોલચાલ કેવી છે બોલવાની પદ્ધતિ કેવી 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 છે વિચારવાની પદ્ધતિ કેવી છે બરાબર આમાં પણ લોકો છે તેની પર્સનાલિટીને સાથે જોડે છે આ દરેક બાબત વ્યક્તિ સ્ટ્રોંગ છે કે વીક છે વ્યક્તિ સારો છે કે ખરાબ છે વગેરે બાબતો નક્કી કરે છે પર્સનાલિટીને આપણે જાણતા નથી હોતા પરંતુ તેને વાંચી શકીએ છીએ તેમ છતાં પણ આપણે આપણે આપણા દૈનિક જીવનમાં પર્સનાલિટી શબ્દનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરીએ છીએ બરાબર તો આ સામાન્ય પર્સનાલિટી વિશે એને કીધું છે ઇન્ટ્રોડક્શન દીધેલું છે હવે એના પછી છે મિનિંગ એન્ડ ડેફિનેશન મિનિંગ અને ડેફિનેશન બંને મિક્સ કીધું છે પર્સનાલિટી શું છે તો કે પર્સનાલિટી શબ્દ ભાષાનો શબ્દ પરસોના કે જેનો અર્થ થાય છે માસ્ક એવો થાય છે કે જે ગ્રીક નાટ્ય કલર કલાકારો ઉપયોગ કરતા હતા હાલના સાયકોલોજિસ્ટએ આ શબ્દનો ઉપયોગ ચાલુ રાખ્યો વ્યક્તિની એરર અને રિયલ તરફ કન્ડિશન રિયલ તરફ ઇન્ડિકેશન બતાવે છે બરાબર વ્યક્તિની વ્યક્તિમાં એરર એટલે કોઈ ખોટું અને જે રિયલ એટલે સાચું બરાબર તે ઇન્ડિકેટ કરે છે તે બતાવે છે પર્સનાલિટી ઉપર તે ખબર પડે કે આ વ્યક્તિ સારો છે બરાબર છે કે સાચ પર્સનાલિટી શું છે એ વ્યક્તિની વર્તનની ક્વોલિટી છે તે વ્યક્તિની ટેવ વિચાર શક્તિ એટીટ્યૂડ ઇન્ટરેસ્ટ અને તેની કાર્ય પદ્ધતિ અને લાઈફ ફિલોસોફી વગેરે બતાવે છે પર્સનાલિટી એ વ્યક્તિની સંપૂર્ણ જિંદગી છે તે વ્યક્તિની સંપૂર્ણ કેરેક્ટરિસ્ટિક્સ કરતાં અલગ છે જે વ્યક્તિના બિહેવિયરમાં જોવા મળે છે બરાબર ઓવરઓલ જે બિહેવિયરમાં જોવા મળે છે તેને શું કહેવાય છે પર્સનાલિટી છે દરેક માણસની અંદર અલગ અલગ હોય છે બિહેવિયર પ્રમાણે આ બિહેવિયર લોકોને બીજા વ્યક્તિથી અલગ પાડે છે દરેક વ્યક્તિ પોતાની અલગ ઓળખ હોય છે બરાબર આપને ખબર છે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિથી કાંઈક અલગ રીતે તરી આવતો હોય છે તેમાં કાંઈક અલગ તેની પર્સનાલિટી કાંઈક અલગ બિહેવિયર હોય જ છે બરાબર તેને શું કહેવાય છે પર્સનાલિટી પછી છે ડેફિનેશન પર્સનાલિટી ઇઝ ધ ટોટલ ક્વોલિટી ઓફ એન ઇન્ડિવિઝ્યુઅલ બિહેવિયર વિચ ઇન્ક્લુડ ધ ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ એન્ડ ટેમ્પ ટેમ્પરામેન્ટલ મેકઅપ એન્ડ હાવ ઇટ્સ શો હાઉ ઇટ્સ શો ઇટ સેલ્ફ ઇન બિહેવિયર બરાબર આ બધી કેરેક્ટરિસ્ટિક્સ કીધી કે ઇન્ટ ફિઝિકલ છે મેન્ટલ છે ઇમોશનલ છે બરાબર તેને વ્યક્તિ છે તેના બિહેવિયરમાં કઈ રીતે શો ઓફ કરે છે કઈ રીતે તે બતાવે છે તેને શું કહેવાય છે પર્સનાલિટી જો નીચે ગુજરાતીમાં કીધું છે એનો અર્થ કીધો છે કે પર્સનાલિટી એ વ્યક્તિના પૂરા ગુણ દર્શાવે છે કે જેમાં તેના શારીરિક માનસિક અને લાગણીશીલ સ્વભાવનો સમાવેશ થાય છે બરાબર વ્યક્તિના પૂરા ગુણ જે કાંઈ ગુણ છે તે દર્શાવે છે જેની અંદર શારીરિક માનસિક અને લાગણીશીલ સ્વભાવનો પણ સમાવેશ થાય છે આ બધી બાબતો વ્યક્તિ પોતાના વર્તનમાં કેવી રીતે બતાવે છે તે દર્શાવે છે આ જુદા જુદા ગુણો એકબીજા સાથે જોડાયેલા છે બરાબર આ બધી જે બાબતો છે તે વ્યક્તિ પોતાના વર્તનમાં કેવી રીતે બતાવે છે તે દર્શાવે છે આ જુદા જુદા ગુણો એકબીજા સાથે જોડાયેલા છે જંગ નામના સાયકોલોજિસ્ટ આપેલી છે ટાઈપ્સ ઓફ પર્સનાલિટી ડૉક્ટર કરિંગ જયુગના મંતવ્ય મુજબ પર્સનાલિટીના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવ્યા છે પહેલું છે એક્સ્ટ્રોવર્ટેડ પર્સનાલિટી અને બીજું છે ઇન્ટ્રોવર્ટેડ પર્સનાલિટી તો એક્સ્ટ્રોવર્ટેડ પર્સનાલિટી શું છે ફર્સ્ટ જોઈએ આવી વ્યક્તિ સમૂહમાં રહેવાનું પસંદ કરે છે એક્સ્ટ્રોવર્ટેડ પર્સનાલિટી છે તેની વાત કરેલી છે આવી વ્યક્તિ સમૂહમાં રહેવાનું પસંદ કરે છે આસપાસની દુનિયામાં રસ લે છે કોઈની પણ સાથે ઝડપથી ઝડપથી મિત્રતા કરી લે છે તેઓ મિલનસાર સ્વભાવના હોય છે કોઈ પણ કાર્ય હસતા હસતા કરે છે મુશ્કેલીમાં ડરી જતા નથી મિત્રતાભરી વલણ દાખવે છે આવા લોકો મશ્કરી કે ટીકા પ્રત્યે બેદરકાર હોય છે તેઓ કાર્ય કરવામાં વધારે માનતા હોય છે અને પરિણામની આશા રાખતા નથી તેનામાં આત્મવિશ્વાસ ખૂબ હોય છે બરાબર આ એકસો વડેડ પર્સનાલિટી જે એની અંદર હોય છે તેની લાક્ષણિકતાઓ કીધી હતી કે એકસો વડેટ વાળો વ્યક્તિ કેવું હોય બરાબર તો આમાં સિમ્પલ ગુજરાતીમાં જે બતાવેલું છે કે તેઓ મિલનસાર સ્વભાવના હોય છે કોઈ પણ કાર્ય હસતા હસતા કરે છે મુશ્કેલીમાં ડરી જતા નથી મિત્રતાભર્યું વલણ બીજા સાથે રાખે છે આવા લોકો મશ્કરી કે ટીકા પ્રત્યે બેદરકાર હોય છે બેદરકાર મતલબ કે ત્યાં કોઈ નથી કોઈ ઝઘડતા કે નથી કોઈ મોટા ઇસ્યુ થતા થતાં બરાબર તેની લાઈફમાં આવા લોકો મશ્કરી કે ટીકા પ્રત્યે બેદરકાર હોય છે તેઓ કાર્ય કરવામાં વધારે માનતા હોય છે તે કામ કરવામાં વધારે માને છે અને પરિણામની આશા રાખતા નથી તેનામાં આત્મવિશ્વાસ ખૂબ હોય છે બરાબર બીજું છે ઇન્ટ્રોવોટેડ પર્સનાલિટી આવી પર્સનાલિટી ધરાવતી વ્યક્તિ પોતાનામાં જ રસ ધરાવે છે તેમની તેમને દુનિયાની પડી હોતી નથી તેઓ પોતાની ઈચ્છાઓ લાગણીઓ અને વિરોધાભાસી અસરો પર વધારે ધ્યાન આપતા હોય છે બરાબર ઈચ્છાઓ લાગણી અને વિરોધાબ અસરો છે કે આનાથી શું અસર દુનિયામાં હોય છે હંમેશા ચિંતા અને સ્વપ્નની દુનિયા છે તે રચતા હોય છે કે હું આવું કરીશ આવું કરીશ અને ચિંતામાં હોય છે એકાંત પ્રિય હોય છે સમાજમાં કોઈની સાથે સહેલાઈથી ભળી શકતા નથી એકલા રહેવાનું વધારે પસંદ કરે છે એટલે તે સમાજમાં સમાજ સાથે સહેલાઈથી ભળી શકતા નથી હળી મળી શકતા નથી તેઓ પોતાની લાગણીને દબાવી રાખે છે તેમજ ખૂબ ઓછા મિત્રો બનાવે છે તેના મિત્રો હોય છે તે ખૂબ ઓછા હોય છે કારણ કે તે એકાંત પ્રિય સ્વભાવના છે પહેલાં પહેલાં જ કીધું ઉપલી લાઈનમાં તેઓ તેઓ પોતાની નાની એવી ભૂલથી બેચન બની જાય છે અને કાયમ ભવિષ્યનો વિચાર કરતા હોય છે બરાબર પોતાની નાની એવી ભૂલથી પણ તે બેચેન ટેન્શનમાં આવી જાય છે અને કાયમ ભવિષ્યનો વિચાર કરતા હોય છે કે હવે હું શું થશે કાલે શું થશે બરાબર હું શું કરીશ હવે ભવિષ્યનો વિચાર કરતા હોય છે ઉપરોક્ત બે પ્રકારની પર્સનાલિટી ઉપરાંત ત્રીજા પ્રકારની પર્સનાલિટી હોય છે તેને એમબી વોટેડ પર્સનાલિટી કહે છે બરાબર એમબી વોટેડ પર્સનાલિટીની અંદર આ બંને પર્સનાલિટીનો સમાવેશ થાય છે એટલે ત્રીજો પોઈન્ટ કીધું છે કે એમબી વોટેડ પર્સનાલિટી આવા પ્રકારના લોકોમાં ઉપર દર્શાવેલ બંને પ્રકારની પર્સનાલિટીનો સમાવેશ થાય છે સામાન્ય રીતે વધુ પ્રમાણમાં લોકો આવી પર્સનાલિટી ધરાવતા હોય છે એમ્બી વોટેડ પર્સનાલિટી છે આ બે ઉપરની પર્સનાલિટી કીધી એક્સ્ટ્રો વોટેડ અને ઇન્ટ્રોવર્ટેડ જે વ્યક્તિની અંદર આ બે પ્રકારની પર્સનાલિટી જોવા મળે છે જે કોઈ જે વ્યક્તિની અંદર આ બંને પ્રકારની પર્સનાલિટી જોવા મળે છે તેની અંદર વોટેડ પર્સનાલિટી હોય છે બરાબર જેની અંદર એક્સ્ટ્રોવોટેડ અને ઇન્ટ્રોવર્ટેડ બંને પર્સનાલિટી આ વ્યક્તિ છે તે ધરાવે છે પછી છે ટાઈપ્સ ઓફ પર્સનાલિટી અકોર્ડિંગ ટુ ક્રેચર બરાબર

કેવી પર્સનાલિટી હોય તેની અંદર કેવી લાક્ષણિકતા હોય છે તો કે આવી વ્યક્તિઓ શરીરે પાતળી અને ઊંચી હોય છે હંમેશા શરમાળ લાગણીશીલ ઓછી મિત્રતા ધરાવતી અને નિરાશાવાદી હોય છે બરાબર પછી બીજું કીધું એથ્લેટિક પર્સનાલિટી આવા માણસો શરીરે સુડોળ નેક્સ્ટ પેજ આવા માણસો શરીરે સુડોળ અને વાતાવરણ સાથે અનુકૂળ થઈ શકે છે તેઓ વધુ પડતા વિચારો કર્યા કર્યા સિવાય કાર્યને અમૂલ અમલમાં મૂકવાનું વધુ પસંદ કરે છે પંક્ચ્યુઅલ સિન્સિયર અને હાર્ડ વર્કર હોય છે બરાબર શરીર સુડોળ હોય છે વાતાવરણ સાથે અનુકૂળ થઈ જાય છે વધુ પડતા વિચારો કુરાન બદલે કામ કરવામાં તે માને છે અને તે પંક્ચ્યુઅલ સિન્સિયર અને હાર્ડ વર્કર હોય છે બરાબર સાચા માણસો હોય છે સિન્સિયર હોય છે પછી છે પાઇકનિક પર્સનાલિટી આવા માણસો આવા માણસો શરીરે સુડોળ ઠીંગણા અને જાડા હોય છે તેઓ આનંદપ્રિય મનમૂજી અને મળતાવડા સ્વભાવના હોય છે બરાબર મળતાવળા સ્વભાવના હોય છે એટલે એકબીજા સાથે જલ્દીથી હળી મળી જાય છે બરાબર જલ્દીથી ફ્રેન્ડ બનાવે છે અને મળતાવળા સ્વભાવનું કહેવાય છે આ ઉપરાંત પર્સનાલિટીના બીજા બધા પ્રકારો છે જેમ કે બરાબર આ ટાઈપ્સ ઓફ પર્સનાલિટી અકોર્ડિંગ ટુ ક્રેસમર તેને ત્રણ કીધી છે પછી પણ તેની અંદર પણ બીજી ટાઈપ્સ છે પર્સનાલિટીના તે જોઈએ તો કે પેલું છે સાયક્લોથાયમિક પર્સનાલિટી સાયક્લોથાઇમિક પર્સનાલિટી આવી પર્સનાલિટીવાળી વ્યક્તિના મૂડમાં અલ્ટ્રેશન જોવા મળે છે દાખલા તરીકે ચીયરફુલનેસ લિવનેસ એન્ડ સેડનેસ ક્યારેક ખૂબ આનંદમાં તો ક્યારેક ખૂબ ગમમાં જોવા મળે છે આવી પર્સનાલિટીવાળી વ્યક્તિઓ પ્રિડિસ્પોઝ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ મેનિક ડિપ્રેસિવ સાયકોસિસ બરાબર આવી પર્સનાલિટીની અંદર શું જોવા મળે છે દાખલા તરીકે તો કે ચીયરફુલનેસ તે આવી વાળી વ્યક્તિઓ છે જે અંદર પ્રિડિસ્પોઝડ એટલે પ્રિડિસ્પોઝડ એટલે ભવિષ્યમાં એવું થઈ શકે બરાબર ભવિષ્યમાં થઈ શકે એવી સંભાવના કીધી છે કે એટલે આવું થઈ શકે તો કે શું પ્રિડિસ્પોઝ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ મેનિક ડિપ્રેસિવ સાયકોસિસ બરાબર મેનિક ડિપ્રેસિવ સાયકોસિસનું તે આગળના સમયમાં કદાચ તે ભોગ બની શકે તેવા પ્રિડિસ્પોઝ ફેક્ટર કીધા છે બરાબર આવી પર્સનાલિટીવાળા વ્યક્તિઓનું પછી છે હાઇપોમેનિક પર્સનાલિટી આવી પર્સનાલિટીવાળી વ્યક્તિ હંમેશા આનંદ આનંદમાં રહે છે તેઓ કોઈપણ કાર્યમાં રસ ધરાવે છે નિરાશાવાદમાં તેઓ માનતા નથી કોઈપણ બાબતનો ઉકેલ તુરંત જ લાવે છે આવી પર્સનાલિટીવાળી વ્યક્તિ પ્રિડિસ્પોઝ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ડિપ્રેશન બરાબર તેની અંદર પ્રિડિસ્પોઝ એટલે ડિપ્રેશનનો તે આગળના સમયમાં કદાચ કદાચ ડિપ્રેશનનો ભોગ બની શકે બરાબર બની શકે તેવી સંભાવના છે પ્રિડિસ્પોઝ એટલે તેવી સંભાવના દાખવી કે એવું કદાચ થઈ શકે એટલે પ્રિડિસ્પોઝનો શબ્દ વાપરેલો છે કે પ્રિડિસ્પોઝ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ડિપ્રેઝન તે ડિપ્રેશનમાં આવી શકે છે આ ટાઈપના લોકો છે તે પછી જે પેરાનોઇડ પર્સનાલિટી આવી પર્સનાલિટીવાળી વ્યક્તિ શંકાશીલ જલ્દી એકલવાયા અસલામ અસલામતીની ભાવનાવાળા અને ખૂબ જ સેન્સિટિવ હોય છે આવી પર્સનાલિટીવાળી વ્યક્તિ પ્રિડિસ્પોઝ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ક્રિઝોફેનિક સાયકોસિસ બરાબર સાયકોસિસ એટલે માનસિક બીમારી એવું થાય બીજું કાંઈ નથી એટલે આની અંદર પ્રિડિસ્પોઝ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ સ્ક્રીઝોફેનિક સ્ક્રીઝોફેનિયાના પણ તે સ્ક્રિઝોફેનિક પેશન્ટ બની શકે છે બરાબર આગળની ડિટેલમાં ડિસીઝ આવશે સ્ક્રીઝોફેનિયા બરાબર એટલે આમાં કીધું છે કે તે આ લોકો પેરાનોઇડ પર્સનાલિટીવાળા લોકો છે તે ડેવલપ તેની અંદર સ્ક્રિઝોફેનિયાનું ડેવલપમેન્ટ તે જોવા મળે છે બરાબર થઈ શકે છે પ્રિડિસ્પોઝડ કીધું છે પછી જે સ્ક્રિઝોઇડ પર્સનાલિટી પાંચમું આવી પર્સનાલિટીવાળી વ્યક્તિ એકલવાયા અલગ રહેવાવાળા સમયના પાબંધ શરમાળ અને ભણવામાં ઘણી વાર બરોબર તે એ લોકો એવું તેના સ્વભાવ સામાન્ય રીતે એવો હોય છે બરોબર કે બીજા કરતા પોતાની જાતને હંમેશા નીચી સમજે છે કે એના જેવો હું નથી એના જો હું ન થઈ શકું બરોબર એવું મારાથી ન થાય એ ઇન્ફ્યુરિટી કોમ્પલેક્ષ છે બરોબર કહેવાય છે એવું તે આ લોકો ઇન્ફરિટી કોમ્પ્લેક્સથી પીડાતા હોય છે પર્સનાલિટી વાળા ઇન્ફ્યુરિટી કોમ્પ્લેક્સ અલગ જ આખું ટૉપિક છે પણ સામાન્ય સામાન્ય શબ્દોમાં સમજવા માટે કહું તો તેનો મિનિંગ એવો થાય કે પોતાની જાતને તે બીજા કરતાં નીચ નીચી માનતા હોય છે તેને ઇન્ફ્યુરિટી કોમ્પ્લેક્સ કહેવાય છે આવી પર્સનાલિટીવાળી વ્યક્તિ બ્રિટિશ કોઝ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ સ્ક્રિઝોફિનિક સાયકોસિસ આની અંદર પણ સાયકોસિસ સ્ક્રીઝોફિનિક સાયકોસિસ થવાની સંભાવના રહેલી હોય છે આવા પર્સનાલિટીવાળા વ્યક્તિઓની અંદર પછી છે છઠ્ઠું ઓબ્સેસિવ કમ્પલ્સિવ પર્સનાલિટી ઓબ્સેસિવ કમ્પલસિવ પર્સનાલિટીની અંદર આવી પર્સનાલિટીવાળી વ્યક્તિ સુપર ઇગો ખૂબ વધારે હોય છે સુપર ઇગો ઈગ ઈડ ઇગો અને સુપર ઇગો આપણા આપણે આગળ વિડીયોમાં ડિસ્કસ કરેલું છે કે ઈડની અંદર માણસને શું કરે છે ઈગોની અંદર માણસ શું કરે છે અને સુપર ઇગોની માણસ શું કરે છે બરાબર સુપર ઇગો શું છે તે આગળ મેં તમને ઇન ડિટેલ કીધેલું છે તો આવી પર્સનાલિટીવાળી વ્યક્તિ સુપર ઈગો વાળી વ્યક્તિમાં સુપર ઇગો ખૂબ વધારે હોય છે તેઓ ઈમાનદાર નિયમિતતાવાળા પ્રમાણિક સ્વચ્છતાના શોખીન તેમજ હાર્ડ વર્કર હોય છે તેઓ ઉતાવળીઓ સ્વભાવ ધરાવે છે અને કોઈ પણ કાર્યનો ત્વરિત ઉકેલ લાવવામાં માને છે બરાબર આવી પર્સનાલિટીની અંદર સુપર ઇગો ખૂબ વધારે હોય છે સુપર ઇગોની અંદર શું આવે છે તો કે સુપર ઇગો જેને સુપર ઇગો હોય બરાબર એ કેના પર વર્ક કરે છે તો કે ઈમાનદારી છે નિયમિતતા છે સમાજના નિયમ છે બરોબર નિયમને પાલન કરવા સાચું ખોટું માનવું બરાબર એ સુપર ઈગોમાં આવે છે બરાબર મેં મેં જ્યારે કીધું હતું એ તો આની અંદર પણ સુપર સુપરિકો ખૂબ વધારે જોવા મળે છે આ પર્સનાલિટીની અંદર તો કે તેની અંદર શું હોય તો કે નિયમત્તાવાળા હોય છે પ્રમાણિક જલ્દીથી ઉકેલ લાવવામાં જલ્દીથી કામ પૂરું કરવામાં તે માને છે હિસ્ટોરિકલ પછી સાતમું છે હિસ્ટોરિકલ પર્સનાલિટી આવી પર્સનાલિટી વાળી વ્યક્તિ સ્વ કેન્દ્રિત અને નાટકીય સ્વભાવના હોય છે તેઓ પોતાનું ધાર્યું કરવામાં અટેન્શન બિહેવિયર બતાવતા હોય છે અને પોતાનું ધાર્ય કરવા માટે તે અટેન્શન સિકિંગ બિહેવિયર છે તે બતાવતા હોય છે અટેન્શન સિકિંગ બિહેવિયર એટલે કે બીજાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે કોઈ એવી નાટકીય કોઈ કૃતિ કરે છે એવો સ્વભાવ રાખે છે બરોબર નાટકીય તેનો સ્વભાવ હોય છે કે તેનાથી બીજાનું ધ્યાન છે તે કેન્દ્રિત કરી શકે બરાબર બીજાનું ધ્યાન છે તે પોતા ઉપર ખેંચી શકે બરાબર તે એબનોર્મલ રીતે હોય છે બરાબર ખોટી રીતે તે એવા કોઈ કામ કરતા હોય છે જેનાથી તેવું ધારે છે કે બીજાનું ધ્યાન છે તે મારા ઉપર આવે બરાબર આવી પર્સનાલિટી અંદર તેની અંદર જોવા મળે છે પોતાનું ધાર્યું કરવા માટે તે અટેન્શન સિકિંગ બિહેવિયર બતાવતા હોય છે એટલે કે બીજાનું ધ્યાન છે તેના ઉપર તેના ઉપર આવે અથવા તો એ એવી કોઈ પોતાને એવી કોઈ જરૂર છે જે જેનાથી પ બીજાની બીજા તેને મદદ કરે બરાબર એવી રીતે તે એવા નાટકીય સ્વભાવ કરે છે જેનાથી તે બીજાનું ધ્યાન પોતાના તરફ તે ખેંચી શકે પેસિવ ડિપેન્ડન્ટ પર્સનાલિટી આઠમું છે આવી પર્સનાલિટીવાળી વ્યક્તિમાં મેચ્યોર સેલ્ફ કોન્ફિડન્ટ અને સેલ્ફ રિલાયન્સ હોતો નથી પોતાનો નિર્ણય લેવા માટે પણ તે બીજા પર આધારિત હોય છે બરાબર તે ડિપેન્ડન્ટ હોય છે બરાબર પેસિવ ડિપેન્ડન્ટ પર્સનાલિટીની અંદર ડિપેન્ડન્ટ શબ્દોનો મિનિગ અજી થાય કે બીજા ઉપર આધાર રાખું બરાબરથી બીજા ઉપર આધાર સેલ્ફ ડિપેન્ડન્ટ મેચ્યુર હોતા નથી એગ્રેસિવ પર્સનાલિટી આવી પર્સનાલિટીવાળી વ્યક્તિમાં નાનપણના સમયમાં તેના પેરેન્ટ્સ નાનપણના સમયમાં તેના પેરેન્ટ્સને પણ તેના દુશ્મન માને છે દીવા સપનુંમાં રચતા આ રચ જોવા મળે છે એટલે એગ્રેસિવ હોય છે બરાબર આ વ્યક્તિને જેમ કે પેલી લેનમાં કીધું કે નાનપણમાંના સમયમાં તેના પેરેન્ટ્સને પણ તે દુશ્મન માને છે બરાબર તેની અંદર એગ્રેસિવ પર્સનાલિટી જોવા મળે છે જનરલ કહીએ તો સામાન્ય વાતમાં પછી છે દસ મુશે એક્સપ્લોઝિવ પર્સનાલિટી આવી પર્સનાલિટીવાળી વ્યક્તિ મળતાવાળા સુખી સુખી બહાર ફરવાવાળા હોય છે પણ જ્યારે મગજ ગુમાવે છે ત્યારે પોતાની જાતને કંટ્રોલ કરી શકતા નથી પણ જ્યારે મગજ એટલે તેનો જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તે પોતાની જાતને કંટ્રોલ કરી શકતા નથી ઇમોશનલ ટેન્શન સમય શાઉટિંગ એટલે ચીલાવવું ડિસ્ટ્રક્ટિવ એન્ડ એસલ્ટિવ બને છે બરાબર ડિસ્ટ્રક્ટિવ તોડફોડ કરવી મારવું અસલ્ટિવ બને છે બરાબર બીજાને પણ ઈજા પહોંચાડી શકે છે અઝલ્ટિવ બને છે આવી પર્સનાલિટીવાળી વ્યક્તિઓમાં ફ્રસ્ટ્રેશન અને સુસાઇડલ એટેમ્પ્સ વધારે જોવા મળે છે બરાબર ફ્રસ્ટ્રેશન વધારે જોવા મળે છે એની અંદર પ્રકારના ડિપ્રેશનનો ભોગ તે જલ્દીથી બની શકે છે અને સુસાઇડ એટેમ્પ્ટ પણ તેની અંદર વધારે જોવા મળે છે એક્સપ્લોઝિવ પર્સનાલિટીની અંદર અગિયારમું છે ઇન ઇનએડિક્યુએટ પર્સનાલિટી ઇનએડિક્યુએટ પર્સનાલિટીની અંદર આવી પર્સનાલિટીવાળી વ્યક્તિ ઇમોશનલ ઓક્યુપેશનલ અને સોશિયલ એડજસ્ટમેન્ટમાં ફેલ જોવા મળે છે બરાબર ઇનએડિક્યુએટ કીધું છે અપૂરતું કીધું છે પ્રશ્ન કાંઈક કોકની અંદર ખોટું એ અમુક પ્રકારની તો કે શું તો કે આવી પર્સનાલિટીવાળી વ્યક્તિ છે તે ઇમોશનલ ઓક્યુપેશનલ ધંધાકીય રીતે સોશિયલ સામાજિક રીતે તે એડજસ્ટમેન્ટમાં ફેલ જોવા મળે છે એડજસ્ટ નથી થઈ શકતા તે તેમાં ફેલ જોવા મળે છે તેનામાં આત્મસ્ફૂર્ણા કે કંઈક કરી બતાવવાની ભાવના જોવા મળતી નથી આત્મસ્ફૂર્ણા એટલે કંઈક તે કરી બતાવે પોતાનું કંઈક ટેલેન્ટ છે બરાબર તે કંઈક કરે છે તેનામાં કંઈક આવડત છે તે કંઈક કરી બતાવવાની ભાવના છે તેનામાં જો જોવા મળતી નથી કે એ કંઈક એવું એવું નથી હોતું પોતાની જાતને કોચતા હોય છે અને રોદણા રોતા હોય છે બરાબર ઇમોશનલ સ્ટેમિના તેનામાં ઓછી હોય છે તેઓ હંમેશા પોતાની જાતને કોચતા હોય છે અને રોદણા રોવે છે મારાથી આવું ના થાય હું આવું ના કરી શકું અને એવું બધું એટસેટ્રા બરાબર પછી છે તો આ બધી અલગ અલગ ટાઈપની પર્સનાલિટી આપણે જોઈએ બરાબર અગિયાર ટાઈપની પર્સનાલિટી જોઈ મેન મેન પર્સનાલિટીના ટુ ટાઈપ્સ એક્સ્ટ્રા વોટેડ પર્સનાલિટી અને ઇન્ટ્રોવોટેડ પર્સનાલિટી બરાબર પછી ત્રીજો પોઈન્ટ ત્રીજી પર્સનાલિટી કીધી કે એમ બી વોટેડ પર્સનાલિટીની અંદર આ બે પર્સનાલિટી છે તે મિક્સ હોય છે પછી ટાઈપ્સ ઓફ પર્સનાલિટી અકોર્ડિંગ ટુ ક્રેડ્સમર બરાબર તેના પણ ત્રણ મેઇન પર્સનાલિટી કીધી છે પણ સબડિવાઈડેડ અગિયાર પર્સનાલિટી છે તે આપણે ટૂંકમાં તેના વિશે તે શું કહેવાય ને આવી વ્યક્તિની અંદર તે આપણે જાણ્યું તેના પછી મેન્ટલ હેલ્થ ટીમ નેક્સ્ટ પેજ ઉપર મેન્ટલ મેન્ટલ હેલ્થ ટીમની અંદર શું છે તો કે દર્દીની સારવાર દરમિયાન માનસિક આરોગ્ય ટીમ હોય ને તેનું કીધું છે કે દર્દીની સારવાર દરમિયાન જુદી જુદી રમતો પણ રમાડવામાં આવે છે નર્સ પણ તેમાં ભાગ લે છે તે દર્દીની સાથે રમીને દર્દીનું વર્તણું ઝીણવટ નિરીક્ષણ કરે છે બરાબર દર્દીની સાથે રમીને દર્દીની વર્તણૂકનું ઝીણવટ બારીકાઈથી તેનું નિરીક્ષણ કરે છે આમ સાયકેટ્રિક નર્સ એ ડોક્ટર અને દર્દી વચ્ચે એક મહત્વની કડી બની રહે છે એક મહત્વની કડી બની રહે છે મહત્વની કડી બની રહે છે ટૂંકમાં નર્સ માનવતા રાખી નર્સિંગ કેર કરવાની હોય છે બરાબર ઇન્ટ્રોડક્શન એટલું છે પછી છે મેન્ટલ હેલ્થ મેમ્બર મેન્ટલ હેલ્થ ટીમ મેમ્બર્સ આ છે મેન્ટલ હેલ્થ ટીમના મેમ્બર્સ જોઈએ તો પેલું છે સાયકેટ્રિસ્ટ પછી જે સાયકેટ્રી ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છે ને રિક્રિએશનલ થેરાપિસ્ટ છે બરાબર આ મેન્ટલ મેન્ટલ હેલ્થ ટીમ્સના મેમ્બર છે મેન્ટલ હેલ્થ ટીમ્સના મેમ્બરની અંદર છ ટીમ્સ મેમ્બર છે બરાબર યાદ રાખજો પછી પછી તેના વર્ક કીધા છે પેલું છે તો કે સાયકાટ્રિસ્ટ સાયકાટ્રિસ્ટ તો કે કોણ હોય છે તો કે સાયકાટ્રિસ્ટ છે તે એમબીબીએસની ટ્રેનિંગ લીધા બાદ બે કે ત્રણ વર્ષનો સાયકાટ્રિકનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કર્યો હોય છે કોર્સ કર્યા પછી સાયકાટ્રિસ્ટ બની શકાય છે બરાબર સાયકાટ્રિસ્ટ ડૉક્ટરની વાત કરેલી છે કે એમ કર્યા પછી એમ બીબીએસની ટ્રેનિંગ લીધા બાદ બે કે ત્રણ વર્ષનો સાયકાટ્રિકનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ હોય છે બરાબર પછી તે સાયકાટ્રિસ્ટ બની શકાય છે તેને ક્લિનિકલ ટીચિંગ તથા રિસર્ચ વિશેનું પણ ડીપ નોલેજ હોય છે સાયકાટ્રિસ્ટ તે ટીમ મેમ્બર્સ તરીકે વર્ક કરે છે તે ટીમ મેમ્બર્સને યોગ્ય સલાહ સૂચન આપે છે બરાબર ટીમ મેમ્બર્સ લીડર્સ તરીકે તે વર્ક કરે છે તે યોગ્ય સલાહ સૂચન તે તેના પ્રમાણે તે ઓર્ડર આપી શકે છે સલાહ સૂચન આપે છે કામની સોપણી કરે છે અને દેખરેખ રાખે છે સુપરવિઝનનું કામ કરે છે દરેક પેશન્ટની ટોટલ હિસ્ટ્રી જાણીને તેનો તેને સારો કરવા માટે સાયકાટ્રિસ્ટ એ ટીમની મુખ્ય વ્યક્તિ છે બરાબર દરેક પેશન્ટની ટોટલ હિસ્ટ્રી જાણીને તેને કઈ રીતે સારો કરવો કરવા માટે સાયકાટ્રિસ્ટની સાયકાટ્રિસ્ટ ટીમ છે બરાબર આખી ટીમ છે તેની મુખ્ય તેમાં મુખ્ય વ્યક્તિ છે બરાબર ટીમની અંદર મુખ્ય ડોક્ટર છે સાયકાટ્રિસ્ટ બીજું છે સાયકાટ્રિક નર્સ તેના પછી તે જીએનએમ કોર્સ કર્યા પછી દસ મહિનાનો ડિપ્લોમા ઇન સાયકેટ્રિક નર્સિંગનો સ્પેશિયલ કોર્સ કરેલો હોય છે તેને સાયકાટ્રિક પેશન્ટની કેવી રીતે સારવાર કરવી તેનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું તેની સંભાળ કઈ રીતે રાખવી દર્દીના આંતરિક પ્રશ્નો કઈ રીતે બહાર લાવવા અંડલાઈન કરજો બધા એ પોઈન્ટ બરાબર કે તેના વર્ગ શું છે બરાબર એના ફંક્શન પણ તમે એની અંદર જાણી શકો કે તેના ફંક્શન શું હોય આ દરેક બાબતોનું બાબતો વિશે જ્ઞાન હોય છે સાયકેટ્રિક નર્સની અંદર સાયકેટ્રિક નર્સિંગનો રોલ છે આખી ટીમમાં ખૂબ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ રોલ છે સાયકેટ્રિક નર્સનો પછી ત્રીજું છે સાયકેટ્રિક સોશિયલ વર્કર આ વ્યક્તિ એમ માસ્ટર ઓફ આર્ટ્સ આ વ્યક્તિ એમ એટલે માસ્ટર ઓફ આર્ટ્સ વિથ સોશિયોલોજીનો અભ્યાસ કરેલો હોય છે બરાબર તેની સાથે તેને માસ્ટર ઓફ આર્ટ્સ છે તે સોશિયોલોજીમાં કરેલું હોય છે આ ઉપરાંત તેણે સાયકેટ્રિક સોશિયલ વર્કરના વર્કરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય છે બરાબર એમએસડબલ્યુ એટલે માસ્ટર ઓફ સોશિયલ વર્કર એમએસડબલ્યુ તે અથવા તો તેને એમએસડબલ્યુ પણ કહેવામાં આવે છે તેને સોશિયલ વર્કના પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય છે સમાજમાં રહેતા લોકોના સામાજિક પ્રશ્નો રીતિ રિવાજો અને માન્યતાઓથી માહિતગારો હોવાથી દર્દીના આંતરિક પ્રશ્નો કઈ રીતે બહાર લાવવા આ દરેક બાબતો બાબતો વિશેનું જ્ઞાન તેનામાં હોય છે તે માનસિક બીમારીથી પીડાતા દર્દીઓના પ્રશ્નોના ઉકેલ સરળતાથી લાવી શકે છે બરાબર એમએસડબલ્યુ હોય છે તે સમાજમાં રહેતા લોકોના સામાજિક પ્રશ્નો રીત રિવાજો અને માન્યતાઓથી માહિતગાર હોવાથી બરાબર તે માહિતગાર હોય છે બરાબર તેનું કારણ કે તે સોશિયોલોજીનો અભ્યાસ કરેલો હોય છે એટલે તે જે સોસાયટી અંદર રહેતા માણસો છે તેનો સ્વભાવ છે તે સારી રીતે ઓળખતા હોય છે સારી રીતે જાણતા હોય છે માહિતગાર હોય છે અને આ બાબતો વિશેનું તેનું જ્ઞાન હોય છે જેનાથી તે માનસિક બીમારીથી પીડાતા જે દર્દીઓ છે તેના પ્રશ્નોને ઉકેલવામાં સોલ્યુશન લાવવા માટે સોલ્યુશન સરળતાથી ઇઝીલી લાવી શકે છે સાયકાટ્રિક સોશિયલ વર્કર પછી ચોથું છે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ આ વ્યક્તિ આ વ્યક્તિએ એમએ વિથ ક્લિનિકલ સાયકોલોજીનો અભ્યાસ કરેલો હોય છે આ વ્યક્તિએ એમએ વિથ ક્લિનિકલ સાયકોલોજીનો અભ્યાસ કરેલો હોય છે ત્યારબાદ ક્લિનિકલ સાયકોલોજીમાં પીએચડીની ડિગ્રી મેળવેલી હોય છે બરાબર માસ્ટર ઓફ આર્ટ્સ ક્લિનિકલ સાયકોલોજી રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે બરાબર ક્લિનિકલ સાયકોલોજીસ્ટ સાયકોલોજીસ્ટર એસોસિએશનની અંદર તેનું રજીસ્ટ્રેશન હોય છે આ વ્યક્તિ પર્સનાલિટી વિશે સારું જ્ઞાન ધરાવતી હોય છે જેથી દર્દીના એબનોર્મલ બિહેવિયરને જાણીને નિદાન કરવામાં આવે છે તથા દર્દીને સાજો કરવામાં મદદરૂપ થાય છે બરાબર આવી ક્લિનિકલ સાયકોલોજીસ્ટની અંદર આ વ્યક્તિની અંદર પર્સનાલિટી વિશે અલગ અલગ ટાઈપની ડિફરન્ટ પર્સનાલિટી હોય છે તેનામાં સારું અને ડીપ નોલેજ હોય છે બરાબર જેનાથી તે એબ્નો બિહેવિયર જાણીને તેનું નિદાન કરી શકે છે પછી છે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ જુદ આ વ્યક્તિને જુદા જુદા ધંધાઓનું ખાસ જ્ઞાન હોય છે બરાબર ઓક્યુપેશનલ ઓક્યુપેશનલ શું છે ધંધો થાય કામ આ વ્યક્તિને જુદા જુદા ધંધાઓનું ખાસ જ્ઞાન હોય છે જેથી મેન્ટલ ઇલનેસ ધરાવતા પેશન્ટને તેની ઇન્ટેલિજન્સી પ્રમાણે જુદા જુદા ધંધા તે શીખવી શકે છે ઇન્ટેલિજન્સ એટલે તેનામાં મેન્ટલી ઇલ પેશન્ટ છે પણ તેનામાં કાંઈક તો એવા ગુણ હશે કાંઈક તો એવી સ્કિલ હશે ને બરાબર તેને જાણીને કે તે કેવું કામ કરી શકે છે તે પ્રમાણે તેને ટ્રેન કરે છે ટ્રેનિંગ આપે છે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ હોય છે બરાબર એટલે કીધું છે એને ઇન્ટેલિજન્સી પ્રમાણે જુદા જુદા ધંધા તે શીખવી શકે છે પરિણામે દર્દી કાર્યરત રહેવાથી રહેતો હોવાથી ખોટા વિચારોથી દૂર રહે છે બરાબર દાખલા તરીકે સુથારી કામ છે દરજી કામ છે વણાંટ કામ છે બરાબર વગેરે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છે તે અલગ અલગ દર્દીઓને પોતાની ઇન્ટેલિજન્સી પ્રમાણે તેને અલગ અલગ કામ છે આ પ્રકારના કામ છે તે તેમાં ટ્રેનિંગ આપે છે પછી છે રિક્રિએશનલ થેરાપિસ્ટ આ વ્યક્તિને જુદી જુદી રમતો વિશેનું ખાસ જ્ઞાન હોય છે તે માનસિક બીમારીથી પીડાતા દર્દીને જુદી જુદી રમતો શીખવાડે છે જેનાથી દર્દીના મસલ્સ કોઓર્ડિનેશનમાં મસલ્સ કોઓર્ડિનેશન આવે છે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ અને સોશિયલાઇઝેશન થાય છે તથા પેશન્ટનું માઇન્ડ બીજી તરફ વાળે છે બરાબર જુદી જુદી રમતોનું જ્ઞાન હોય છે પ્લેથેરાપી કોઓર્ડિનેશન આવે છે બરાબર એવી મુમેન્ટ રમતની અંદર આવે છે કે જેનાથી મસલ્સની પણ એક્ટિવિટી એક્સરસાઇઝ થઈ શકે બરાબર આવી આ થઈ શકે અને ઇન્ટરપર્સનલ રિલેશનશીપ અને સોશિયલાઇઝેશન થાય છે જેનાથી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ અને સોશિયલાઇઝેશન તે હળી મળી શકે છે બીજા સાથે તથા પેશન્ટનું માઇન્ડ છે તે બીજી તરફ વળે છે ડાયવર્ટ થઈ શકે છે રમતથી બરાબર હવે પછી છે સાયકા રોલ ઓફ ધ સાયકાટ્રિક નર્સ તે પણ આઈએમપી છે સાયકાટ્રિક નર્સનો રોલ શું હોય છે તો કે પહેલું છે પેપલુઝ સિક્સ નર્સિંગ રોલ્સ ઇલુસ્ટ્રેટ ધ ડાયનામિક કેરેક્ટરિસ્ટિક્સ કેરેક્ટર રોલ ટિપિકલ ઇ ક્લિનિકલ નર્સ બરાબર પેપલુસ પ્રમાણે તેને સિક્સ નર્સિંગ રોલ્સ છે તે બતાવેલા છે ઇલુસ્ટ્રેટ કરેલા છે ધ ડાયનામિક કેરેક્ટર રોલ ટિપિકલ ઇધું ક્લિનિકલ નર્સિંગ ક્લિનિકલ નર્સિંગ માટે જે કન્ટિન્યુ જે રોલ છે તે આ ફોલોઅપ કરે છે સાયકાટ્રિક નર્સ છે તે બરાબર પેપલુઝ પ્રમાણે પહેલું છે તેમાં સ્ટ્રેન્જર રોલ બીજું છે રિસોર્સ રોલ ત્રીજું છે ટીચિંગ રોલ ચોથું છે કાઉન્સિલિંગ રોલ પાંચમું છે સરોગેટ રોલ છઠ્ઠું છે એક્ટિવ લીડરશિપ તેમાં પહેલું છે સ્ટ્રેન્જર રોલ રિસિવ ધ પેશન્ટ રિસિવ ધ પેશન્ટ ધ સેમ વે વન મીટ્સ એ સ્ટ્રેન્જર ઇન અધર લાઈફ સિચ્યુએશન પ્રોવાઈડ એન એક્સેપ્ટિંગ ક્લાઇમેટ ધેટ બિલ્ડ ટ્રસ્ટ બરાબર તે સ્ટ્રેન્જર સૌથી પહેલું કામ શું છે તો કે સૌથી પહેલાં જ્યારે પેશન્ટ આવે છે ત્યારે એક સ્ટ્રેન્જર તરીકે બરાબર અજાણી વ્યક્તિ તરીકે તેને તેની સાથે મળે છે બરાબર તેને રિસીવ કરે છે પેશન્ટને ધ સેમ વે વન મીટ્સ ધ સ્ટ્રેન્જર ઇન અધર લાઈફ સિચ્યુએશન તો કે બીજી રીતે તો કે પ્રોવાઈડ એન્ડ એક્સેપ્ટિંગ ક્લાઇમેટ ધેટ બિલ્ડ ટ્રસ્ટ બરાબર એને એવું એક્સેપ્ટિંગ ક્લાયન્ટ ક્લાયન્ટને એક્સેપ્ટિંગ એવું વાતાવરણ આપે છે બરાબર જેને પ્રોવાઈડ કરે છે જેનાથી એની અંદર તે વિશ્વાસ છે તે ટ્રસ્ટ વિશ્વાસ છે તે રાખી શકે બરાબર વિશ્વાસ બનાવી શકે પેશન્ટનો વિશ્વાસ છે તે બિલ્ડ કરી શકે ક્લાઇમેટ ધેટ બિલ્ડ ટ્રસ્ટ આ સૌથી પહેલાં સ્ટ્રેન્જર રોલની અંદર આવે છે જ્યારે પેશન્ટ તેને મળે છે ત્યારે પછી બીજું છે રિસોર્સિસ રોલ આન્સર ક્વેશ્ચન ઇન્ટરપ્રિએટ ધ ક્લિનિકલ ટ્રીટમેન્ટ ડેટા ગિવ્સ ડેટા એન્ડ ગીવ્સ ધ ઇન્ફોર્મેશન બરાબર આન્સર ક્વેશ્ચન દ્વારા અથવા તો બીજી કોઈ રીતે ઇન્ટરપ્રિટ ધ ક્લિનિકલ ઇન્ટર ક્લિનિકલ ટ્રીટમેન્ટ એન્ડ ડેટા ગીવ્સ ધ ઇન્ફોર્મેશન બરાબર રિસોર્સિસ રોલ તરીકે તેનું કામ છે કે પેશન્ટની જે પેશન્ટના પેશન્ટની આખી ડેટા છે બરાબર તે જાણીને તેના વિશે તેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે એનાલિસિસ કરે છે તેના પછી છે ટીચિંગ રોલ ગિવ્સ ઇન્સ્ટ્રક્શન એન્ડ પ્રોવાઇડ ટ્રેનિંગ ઇન્વોલ્વ એનાલિસિસ એન્ડ સિન્થેસિસ ધ લર્નર એક્સપિરિયન્સ ટીચિંગ રોલ નિયમો આપે છે ગિવ્સ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ પ્રોવાઈડ ટ્રેનિંગ ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે ઇન્વોલ્વ એનાલિસિસ એન્ડ સિન્થેસિસ ઓફ ધ લર્નર એક્સપિરિયન્સ બરાબર એના અને એનાલિસિસ અને સિન્થેસિસ તેનામાં તેને એનાલિસિસ કરી શકે અને સિન્થેસિસ લર્નર એક્સપિરિયન્સ બનાવે છે બરાબર અને લર્નર એક્સપિરિયન્સ તરીકે તે શીખી શકે બરાબર તેના માટે તેની અંદર તેને તેને નોલેજ આપે છે બરાબર એક્સપિરિયન્સ પ્રોવાઈડ કરે છે પછી છે કાઉન્સિલિંગ રોડ ચોથું હેલ્પ હેલ્પ પેસન અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇન્ટીગ્રેટેડ મિનિંગ ઓફ કરન્ટ લાઈફ સર્કમસ્ટન્સીસ પ્રોવાઈડ ગાઈડન્સ એન્ડ એન્કરેજમેન્ટ ટુ મેક ચેન્જ કાઉન્સેલર ચોથો પોઈન્ટ છે કાઉન્સેલર મીન્સ કે શું થાય તો કે સલાહકાર સલાહકાર મતલબ સલાહકાર રોલની અંદર શું છે તો કે હેલ્પ હેલ્પ પેર્સન અંડરસ્ટેન્ડ એન્ડ ઇન્ટીગ્રેટ મિનિંગ ઓફ કરંટ લાઈફ સર્કમસ્ટન્સીસ સરકમસ્ટન્સીસ એટલે એવા કોઈ સંજોગો કરંટ લાઈફની અંદર બનતા સંજોગો સરકોન્સ્ટન્સીસ પ્રોવાઈડ ગાઈડન્સ એન્ડ એન્કરેજમેન્ટ ટુ મેક ચેન્જ બરાબર પેશન્ટને અન્ડરસ્ટેન્ડ કરે છે પેશન્ટને સમજાવે છે કરંટ લાઈફ સિચ્યુએશનની અંદર જે કાંઈ પ્રોબ્લેમ છે હાલના સંજોગોની અંદર જે કંઈ પ્રોબ્લેમ છે તેના વિશે તેને ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે અને એન્કરેજમેન્ટ ટુ મેક ચેન્જ બરાબર અને તેને એન્કરેજ કરે છે કે જેમાં જેનાથી તેમાં તેની લાઈફ સિચ્યુએશનની અંદર ચેન્જ આવી શકે જેનાથી તે ચેન્જ લાવી શકાય કાઉન્સેલિંગ રોલની અંદર આવે છે પછી છે સરોગેટ રોલ નર્સ હેલ્પ ધ પેશન્ટ ક્લેરિફાઈ ડોમેન્સ ઓફ ડિપેન્ડન્સ ઇન્ટરડિપેન્ડન્સ એન્ડ ઇન્ડિપેન્ડ ઇન્ડિપેન્ડન્સ એન્ડ એક્ટ ઓન પેશન્ટ બિહાફ એઝ એ એડવોકેટ બરાબર સરોગેટ રોલ તરીકે એટલે બીજા સરોગેટ મધર પણ કહી શકાય બરાબર સરોગેટ મધર તરીકે પણ તે આ રોલ તે નર્સ છે તે નિભાવે છે બરાબર તો આની અંદર શું કીધું તો કે નર્સ છે તે પેશન્ટને હેલ્પ કરે છે કે પેશન્ટ ક્લેરિફાઈ ધ ડોમેન્સ ઓફ ડિપેન્ડન્સ બરાબર ડિપેન્ડન્સ એટલે પોતાના પર નિર્ધાર નિર્ધાર નિર્ધારિત હોય પોતાના પર એન્ડ ઇન્ડિપેન્ડન્સ બરાબર તે સ્વતંત્ર બની શકે એન્ડ એક્ટ ઓન પેશન્ટ બી હાફ એ એડવોકેટ બરાબર એક એડવોકેટ તરીકે તે પેશન્ટને આટલા ડોમેન્સ ડોમેશિલે આટલા ક્ષેત્રની અંદર તેને ક્લેરીફાય કરે છે પેશન્ટને નર્સ છે તે હેલ્પ કરે છે એક એડવોકેટ તરીકે તેને ડિપેન્ડન્સ બનાવે છે ઇન્ટરડિપેન્ડન્સ કરે છે એન્ડ ઇન્ડિપેન્ડન્સ કરે છે એક્ટિવ તેના પછી જે છઠ્ઠું એક્ટિવ લીડરશિપ હેલ્પ ધ પેશન્ટ એઝ્યુમ મેક્સિમમ રિસ્પોન્સિબિલિટી ફોર મિટિંગ ટ્રીટમેન્ટ ગોલ્સ ઇન મ્યુચ્યુઅલ સેટિસફાઇંગ વે એક્ટિવ લીડરશીપની અંદર તો કે મ્યુચ્યુઅલ અને મ્યુચ્યુઅલ સેટિસફાઇંગ વે કીધું છે લાસ્ટ લાઇનમાં તો કે પારસ્પરિક એક સંતોષકારક રીતે પેશન્ટને હેલ્પ કરે છે કે પેશન્ટ છે તે પોતાની રિસ્પોન્સિબિલિટી જવાબદારી છે તે સ્વીકારી શકે જે કાંઈ તેને ટ્રીટમેન્ટ મળવાની છે બરાબર તેના ગોલ્સ રિલેટેડ જે તેનો ગોલ્સ છે બરાબર તેની ટ્રીટમેન્ટ છે તેની જવાબદારી જે પેશન્ટને લેવામાં તેને હેલ્પ કરે છે મેક્સિમમ રિસ્પોન્સિબિલિટી પેશન્ટ છે તે પોતાની લઈ શકે બરાબર તેને મેળવવા માટે તેને હેલ્પ કરે છે એઝ એ મ્યુચ્યુઅલી સેટિસફાઈંગ વેમાં બરાબર એક સંતોષકારક રીતે પારસ્પરિક રીતે પછી એના પછી આવે છે હવે ડિફરન્ટ ડિફરન્ટ બિટવીન ઓલ્ડ એન્ડ ન્યૂ મોડન સાયકેટ્રિક નર્સિંગ બરાબર બે જોવાના છે મોડન અને ઓલ્ડ ઓલ્ડ એન્ડ ન્યૂ સાયકેટ્રિક નર્સિંગ તો પોઈન્ટ કીધા છે બધા એ તો એ પહેલું શું છે તો કે ઓલ્ડ સાયકેટ્રિક નર્સિંગ પહેલાના સમયમાં સાયકેટ્રિક નર્સિંગ હતું બરાબર તે કેવું હતું તે જોવાનું છે તો પહેલાં માનસિક બીમારીને ઈશ્વરનો શ્રાપ ભૂત પિશાચ કે વળગાળ માનવામાં આવતું હતું બીજું છે પહેલા પહેલાના સમયમાં આવું માનતા હતા બરાબર કોઈ માનસિક બીમારી હતી તો તેને ઈશ્વરનો શાપ છે કે ભૂત પિશા કે વડગાડ છે તેવું માનવામાં આવતું હતું પછી બીજું શું કીધું પહેલાં આવા પેશન્ટને માટે કોઈ અલગ હોસ્પિટલ ન હતી પહેલાં આ એક મેડિકલ નર્સિંગના યુનિટ ટ્રીટ કરવામાં આવતા હતા તેના કોઈ સ્પેશિયાલિટી કોઈ સ્ટાફ નહોતો પહેલાં આ એક મેડિકલ નર્સિંગના યુનિટ તરીકે ગણવામાં આવતું હતું મેડિકલ નર્સિંગના યુનિટ બરાબર જનરલ મેડિકલ નર્સિંગ યુનિટ છે બરાબર તેના યુનિટ તરીકે ગણવામાં આવતું હતું પહેલાં કોમન સ્ટાફ દ્વારા પેશન્ટને ટ્રીટ કરાતા હતા પહેલાં ડ્રગ થેરાપીમાં એક સાથે ઘણી ટેબલેટ આપવામાં આવતી હતી બરાબર ડ્રગ થેરાપી છે તો તેની અંદર કોઈ સ્પેશિયલ કોઈ કોઈની પણ ઘણી બધી ટેબ્લેટ તેને આપવામાં આવતી હતી પહેલાં ઇન્સ્યુલિન થેરાપીની સારવાર કરવામાં આવતી હતી બરાબર ઇન્સ્યુલિન થેરાપીથી પેશન્ટને ઇન્સુલિનનો હાઇડ્રોઝ આપીને પેશન્ટને શાંત પાડવામાં આવતું હતું બરાબર જેનાથી પેશન્ટ છે તે સેમી કોન્સિયસ અથવા અનકોન્શિયસ ઇન્સ્યુલિન થેરાપીથી થઈ શકે બરાબર તે પણ આગળ આવશે ઇન્સ્યુલિન થેરાપીની સારવાર પહેલાં કરવામાં આવતી બરાબર અને કઈ રીતે આપાય અને બધું શું છે તે આગળ આવશે પછી શું કીધું પહેલાં આવા દર્દીને બાંધીને રાખવામાં આવતા હતા મારવામાં આવતા પૂરી રાખવામાં આવતા હતા બરાબર મારતા તેને પૂરી રાખતા ને બધું કરતા પહેલાં પછી આઠમો પોઈન્ટ છે પહેલાંના વખતમાં દર્દ પહેલાંના વખતમાં પેશન્ટ એક વખત મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થયા બાદ ભાગ્યે જ બહાર દુનિયા જોવા પામતા બરાબર પહેલાંના સમયમાં એક વખત આ આ મેન્ટલ આ પેશન્ટ છે મેન્ટલ ઇલ પેશન્ટ છે બરાબર તે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા પછી ભાગે જ છે તેની બહાર નીકળી શકતા બરાબર મતલબ કે તેની ટ્રીટમેન્ટ છે તે તે ફરીથી રિકવર થઈ શકતા નહોતા બરાબર તેના માટે કોઈ ટ્રીટમેન્ટ હતી નહીં કે જેનાથી તે ફરીથી પાછા સાજા થઈ શકે અને બહાર આવી શકે બરાબર એટલે કીધું છે કે તે ભાગ્યે જ બહારની દુનિયામાં ભાગ્યે બહારની દુનિયા છે જોવા પામતા બરાબર ભાગ્યે જ તે બહાર નીકળી શકતા જો તે સાજા થાય તો એટલે કીધું છે પછી મોડર્ન સાયકેટ્રિક નર્સિંગની અંદર શું કીધું બરાબર તે મોડર્ન અથવા તો એને ટ્રેન્ડ્સ પણ કહેવામાં આવે છે ન્યૂ સાયકેટ્રિક ટ્રેન્ડ્સ બરાબર આ કદાચ નોટ આવે રાઇટ ડાઉન ધ મોડર્ન સાયકેટ્રિક નર્સિંગ અથવા તો ટ્રેન્ડ્સ તો આ તમે લખી શકો આ પોઈન્ટ છે બધા લખી શકો આજના સમયની અંદરના તો આમાં પહેલું છે કે આજે હવે પણ આજે હવે આ આજે અલગથી મેન્ટલ હોસ્પિટલ હોય છે સાથે સાથે દરેક જનરલ હોસ્પિટલમાં અલગ 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 ઇન્ડોર અને આઉટડોર ડિપાર્ટમેન્ટ હોય છે બરાબર અલગ હોસ્પિટલની અંદર મેન્ટલ અલગ જ મેન્ટલ હોસ્પિટલ હોય છે તેની સાથે દરેક જનરલ હોસ્પિટલમાં પણ જનરલ જેમ કે જૂનાગઢ જનરલ સિવિલ હોસ્પિટલ છે તેની અંદર પણ અલગ એક મેન્ટલનો વોર્ડ હોય છે જેમાં ઇન્ડોર અને આઉટડોર ડિપાર્ટમેન્ટ હોય છે હવે સાયકર્ટ્રિક નર્સિંગને એક સ્પેશિયલ સબ્જેક્ટ ગણવામાં આવે છે હવે સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલ સ્ટાફ દ્વારા પેશન્ટને ટ્રીટ કરવામાં આવે છે બરાબર જેમ આગળ આગળ આપણે વાત છે મેન્ટલ હેલ્થ ટીમ બરાબર મેન્ટ મેન્ટલ હેલ્થ ટીમ છે બરાબર બધા સ્પેશિયાલિસ્ટ હોય છે બરાબર તેના દ્વારા તેની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ જે ડ્રગ્સને કલરલેસ ઓડરલેસ ટેસ્ટલેસ સ્વરૂપે આપવામાં આવે છે બરાબર ડ્રગ તે કેવી કલરલેસ હોય ઓર્ડરલેસ હોય કોઈ રંગીન ગંધીન હોય છે ટેસ્ટલેસ હોય છે તેને સ્વરૂપે આપવામાં આવે છે જેથી પેશન્ટ છે તેને ઇઝીલી લઈ શકે આજે એસીટી થેરાપીનો સૌથી વધુ ઉપયોગ થાય છે બરાબર ઇલેક્ટ્રોકોનોલોજી થેરાપી છે બરાબર તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે આજે સારવારની નવી નવી પદ્ધતિઓ અમલમાં આવે છે દાખલા તરીકે ઓક્યુપેશનલ રીક્રિએશનલ ફિઝિકલ સાયકો સાયકોફિઝિયોલોજીકલ થેરાપી વગેરે બરાબર અલગ અલગ ટાઈપની ઘણી બધી પદ્ધતિ છે જે મેન્ટલી ઇલ પેશન્ટના માટે તેને રિકવર કરવા માટે જે નવી નવી પદ્ધતિ છે તે શોધાણે છે તેને દ્વારા પેશન્ટને ટ્રીટ કરવામાં આવે છે આજે આધુનિક સારવારની પદ્ધતિઓથી પેશન્ટ અને સાતમો પણ અંદર અંડરલાઈન કરજો કે ઓક્યુપેશનલ રીક્રિએશનલ ફિઝિકલ અને સાયકોફિઝિયોલોજીકલ થેરાપી વગેરે આપવામાં આવે છે પછી આજે આધુનિક સારવારની પદ્ધતિઓથી પેશન્ટ રિકવર થઈને ફરીથી પોતાની નોર્મલ લાઈફ જીવી શકે છે કુટુંબ અને સમાજમાં એડજસ્ટ થઈ શકે છે આધુનિક સારવાર પદ્ધતિથી પેશન્ટ છે હવે તે રિકવર થઈ જાય છે થઈ શકે છે ફરીથી પોતાની નોર્મલ લાઈફ છે તે જીવી શકે છે પહેલાંના સમયમાં મેન્ટલ ડિસઓર્ડર ધરાવતા દર્દી છે તેની ગુફામાં રહેનારા વ્યક્તિ દ્વારા કરવામાં પહેલાના સમયની વાત કીધી છે પહેલાના સમયમાં આવા દર્દીને ઓપરેશન કરી ટ્રિફિનિક ઓપરેશન કરી સારવાર કરવામાં આવતી હતી જેમાં પથ્થર દરવા ઇન્સ્ટ્રુમેન્ટ વડે સ્કલમાં હોલ પાડવામાં આવતું જેને ટ્રિફિન કહેતા એવું માનવામાં આવતું કે હોલ દ્વારા દુષ્ટ આત્મા બહાર નીકળી જાય છે અને દર્દી સાજો થઈ જાય છે બરાબર આગળનું જે ફોર ફોર માઇન્ડ બરાબર તેની અંદર તેમાં હોલ કરી બરાબર પથ્થર જેવા ઇન્સ્ટ્રુમેન્ટ વડે તેનામાં સ્કલની અંદર બ્રેનની અંદર હોલ કરીને તે તેને ટિફેનિક કહેવામાં આવતું ટ્રેફેનિક કહેવામાં આવતું જેવું તે એ લોકો એવું માનતા હતા કે આ હોલ દ્વારા તે દૃષ્ટ આત્મા જેની અંદર છે તે બહાર નીકળી જાય છે અને દર્દી છે તે સાજો થઈ જાય છે આજથી સો વર્ષ પહેલાંના નર્સિંગના અભ્યાસ અભ્યાસક્રમ તરફ નજર કરીએ તો જાણવા મળશે કે સાયકેટ્રિક નર્સિંગથી નર્સ પણ અજાણ હતી નર્સ પણ અજાણ હતી ડે બાય ડે મેડિકલ સાયન્સનો વિકાસ થયો છે તેમ સાથે સાથે દરેક સ્પેશિયાલિટીનો વિકાસ થયેલો જોવા મળે છે વર્ષો પહેલાં વર્ષો પહેલાં ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથનો અભ્યાસ કરતા જોવા કરતા જો જાણવા મળે છે કે પ્રાચીન ભારતના સમયમાં પણ ઘણા લોકોમાં એબનોર્મલ બિહેવિયર હતું બરાબર ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથનો અભ્યાસ કરતાં તેવું જાણવા મળેલું છે કે પ્રાચીન ભારતમાં પણ ના સમયમાં પણ ઘણા લોકોમાં એબનોર્મલ બિહેવિયર છે તે જોવા મળતું જે મેન્ટલ ઇલનેસ છે તે બતાવતું તેની અંદર પછી પાછળનું પછી નેક્સ્ટ પેજ છે કે ઇમ્પોર્ટન્સ ઓફ સાયકેટ્રિક નર્સિંગ સાયકેટ્રિક નર્સિંગનું ઇમ્પોર્ટન્સ મહત્વ તો શું હોય છે તો માણસ જાતે જીવનના ઘણા બધા ક્ષેત્રમાં પ્રગતી કરે છે મનુષ્ય અંતરિક્ષમાં રહેલા ગ્રહો ઉપર પગ મૂકવાને શક્તિમાન બન્યો છે પરંતુ તેણે પોતાના અંતઃકરણ તથા બીજા માણસના અંતઃકરણ ઉપર નજર પ્રશ્ન થાય છે કે આમ કેમ શા માટે મનુષ્યને માટે શાંતિ અને સુખ મેળવવાનો માર્ગ સરળ નથી મનુષ્ય માટે સામાજિક અને આંતરિક પ્રશ્નો હંમેશા ઊભા થતા રહ્યા છે બરાબર પ્રશ્ન એવા થાય કે શા માટે મનુષ્ય છે તેના માટે તે શાંતિ અને સુખ મેળવવાનો માર્ગ સરળ નથી મનુષ્ય માટે સામાજિક અને આંતરિક પ્રશ્નો હંમેશા ઊભા થતા રહ્યા છે અજ્ઞાનતા બેકારી હુલડો ગરીબી યુદ્ધ વગેરે વગેરે આ બધું જ ભેગું થતું ગયું બરાબર સાથે સાથે માણસની મનની અશાંતિ પણ વધતી ગઈ આની સાથે મનની અશાંતિ પણ વધે છે મનુષ્ય મનુષ્ય અણુ અને અણુને ઓળખી શક્યો પરંતુ પોતાના કે બીજાના હૃદયોને ઓળખી ન શક્યો તેમ કહેવામાં ખોટું નથી બરાબર આજે મનુષ્ય છે તે ઘણી ટેકનોલોજી કે અણુ પરમાણુ છે ત્યાં સુધી તે સંશોધન સાયન્સની અંદર તે કરી ચૂક્યો હશે બરો બરાબર પણ મનુષ્ય છે તે પોતાના કે બીજાના હૃદયની અંદર પોતાને અથવા તો બીજા માણસોના હૃદયને સ્વભાવને તે ઓળખી શક્યો નથી તેમ કહેવામાં ખોટું નથી દરેક મનુષ્યના મનમાં આંતર આંતરિક સવાલો ઊભા થતા હોય છે ઘણી વખત વ્યક્તિને આ સવાલોના આ સવાલોના પોતાની ઈચ્છા મુજબના જવાબો ન મળવાને કારણે તેના મનમાં અશાંતિ ઊભી થાય છે સવાલો ઘણા ઊભા થાય છે બરાબર તેની વ્યક્તિને આ સવાલોના ઈચ્છા મુજબ પોતાના જવાબ ન મળવાને કારણે પણ અશાંતિ ઊભી થાય છે આ અશાંતિ સહન ન થવાથી બિહેવિયરમાં એબનોર્મલી એબ્નોર્માલીટી ઊભી થાય છે આવી વ્યક્તિ ધીમે ધીમે સમાજમાંથી સ્થાન ગુમાવી દે છે પોતાના સમાજમાંથી હળધૂત થયેલી વ્યક્તિ આવી વ્યક્તિનું સ્થાન ક્યાં આવી વ્યક્તિનું સ્થાન ક્યાં ક્વેશ્ચન માર્ક છે હા જરૂર જે વ્યક્તિ પોતાના ઉપર કાબૂ મેળવી શકતી નથી તેમણે મેન્ટલ વોશરૂમમાં દાખલ થવું પડે છે બરાબર આ નોર્મલ એબ ત્યાં એબનોર્મલ બિહેવિયરની વાત કરેલી છે બરાબર આવા આવા વ્યક્તિને પોતા હોસ્પિટલની અંદર દાખલ થવું પડશે કારણ કે તેને તાને તેના પેશન્ટ તરીકે તેને મેન્ટલ હોસ્પિટલમાં છે તે દાખલ થવું પડે છે આવી મેન્ટલ ઇલનેસ ધરાવતી વ્યક્તિનું કોઈક તો હોવું જોઈએ ધંધાદાર ધંધાદારી વ્યક્તિઓ આવી મેન્ટલ ઇલનેસ ધરાવતી વ્યક્તિનું કોઈક તો હોવું જોઈએ ધંધાદારી વ્યક્તિઓ આવી મેન્ટલ ઇલનેસ ધરાવતી વ્યક્તિની સજા ધરાવતી વ્યક્તિને સજા કરવાનો પ્રયત્ન કરે છે ડૉક્ટર માનસ શાસ્ત્રી નર્સ સામાજિક કાર્યકરો વગેરે આવી મેન્ટલ ઇલનેસ ધરાવતી વ્યક્તિને સાજા કરવા ઉપરાંત તે ફરીથી તે ફરીથી સમાજમાં પોતાનું કુટુંબ સાથે પહેલાં જેવું જીવન પ્રસાર કરી શકે તેવા પ્રયત્ન કરે છે બરાબર રિહેબિલિટેશન મતલબ કે આને શું કીધું છે તે રિહેબિલિટેશન કરે ફરીથી પાછા તે પોતાની નોર્મલ લાઈફ છે તે જીવી શકે તેવા પ્રયત્ન કરે છે આ બધા આવા દર્દીઓને નર્સિંગ કેર આપવા માટે સાયકેટ્રિસ્ટ નર્સિંગનો અભ્યાસ જરૂરી છે સાયકેટ્રિક નર્સિંગની સ્પેશિયલ ટ્રેનિંગ પણ લેવી પડે છે આજે આપણે આજે આપણે અને સમાજ માનસિક બીમારી ધરાવતી આવી વ્યક્તિઓને પાગલ કે ગાંડાથી ઓળખીએ છીએ પરંતુ આ બાબત યોગ્ય નથી જેવી રીતે આપણને પેટમાં દર્દ થાય તે જ રીતે આ પણ એક મગજની બીમારી છે બરાબર એક બીમારી તરીકે આને લોકો જોવે બરાબર એક બીમારી છે સાયકેટ્રિક નર્સ આવી માનસિક બીમારી ધરાવતી દર્દીઓ સાથે કામ કરતી હોય છે આવા દર્દીઓ બહારના વાતાવરણમાં ભળી શકતા નથી તેઓ પોતાની જ દુનિયામાં મસ્ત હોય છે કોઈક વખત ઉશ્કેરાઈ જાય છે તો કોઈક વખત ચિંતાતુર બની જાય છે તેમની વર્તણૂકમાં અનેક ખામીઓ જોવા મળે છે બરાબર છે સાયકેટ્રિક પેશન્ટ છે મેન્ટલી ઇલ પેશન્ટ છે તેની સામાન્ય વાત કીધેલી છે કે બરાબર તેની વર્તણૂકમાં ફેરફાર હોય છે બીજા કરતાં સાયકેટ્રિક નર્સ દર્દીની ફક્ત પર્સનલ કેર ઉપર ધ્યાન ન આપતા તેને તેના ઘરનું વાતાવરણ કેર ન આપતા બરાબર તેને તેના ઘરનું વાતાવરણ સગા સ્નેહનો ધંધો અને સામાજિક શક્તિ વગેરે પણ બાબતનું પણ ધ્યાન આપવાનું હોય છે સાયકેટ્રિક નર્સ હોય છે બરાબર તેની પર્સનલ કેરની વાત કરેલી છે પર્સનલ કેર ઉપર ધ્યાન ન આપતા તેને પોતાનું ઘર છે તેના વાતાવરણ ઘરનું વાતાવરણ છે સગા સ્નેહીઓ છે ધંધો અને સામાજિક શક્તિ વગેરે પણ બાબતો ઉપર પણ તેને ધ્યાન આપવાનું હોય છે આમાં દર્દીના ભૂતકાળ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે કારણ કે તે વાતાવરણ કારણ કે તે કારણ કે તે વાતાવરણમાં દર્દી અનુકૂળ ન થાય તે માનસિક રોગોમાં સપડાયેલો હોય છે દર્દીનું જે ભૂતકાળનું વાતાવરણ જે ભૂતકાળ છે બરાબર તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં છે કે ભૂતકાળના સમયમાં તેની સાથે કઈ એવી એ ઇવેન્ટ સર્જાય છે જેનાથી આ પેશન્ટને આ પ્રોબ્લેમ છો છે બરાબર અથવા તો તે ડિપ્રેશનનો ભોગ બનેલો છે તેના પર ધ્યાન આપવામાં આવે છે કારણ કે કારણ કે તે વાતાવરણમાં દર્દી અનુકૂળ ન થતાં તે માનસિક રોગોમાં સપડાયો હોય છે બરાબર કારણ કે તે સમયમાં ભૂતકાળના સમયમાં જે ઇવેન્ટ જે દુઃખદાયક જે કંઈ એવી ઇવેન્ટ થાય છે જે સમયમાં તે તેની સાથે અનુકૂળ ન થઈ શકો અને તે માનસિક રોગોમાં છે તે તેનો ભોગ બન્યો છે સાયકેટ્રિક નર્સ એટલે તેના ભૂતકાળ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે સાયકેટ્રિક નર્સ દર્દીના રોગોનું નિદાન કરતી નથી પણ તેનું બિહેવિયર પર્સનાલિટી અને બીજા સાયનસ સિમ્ટમ્સનું ઝીણવન ભર્યું નિરીક્ષણ કરે નિરીક્ષણ કરી રોગોનું નિદાન કરવામાં પોતાનો મોટો ફાળો પોતાનો મોટો ફાળો આપવામાં મદદ કરે છે બરાબર સાયકેટ્રિક નર્સનું હું શું કીધું છે કે દર્દી રોગોનું નિદાન ખાલી દર્દીના રોગોનું નિદાન નથી કરતી પણ તેનું બિહેવિયર છે પર્સનાલિટી છે અને બીજા સાયનસ સિમ્ટમ્સનું પણ ઝીણવન ભર્યું નિરીક્ષણ કરી રોગોનું નિદાન કરવામાં પોતાનો મોટો ફાળો આપવામાં મદદ કરે છે સાયકેટ્રિક નર્સ દર્દીના દર્દીના એવી સંભાળ રાખે છે કે જેથી દર્દીને તેની ઉપર વિશ્વાસ બેસે અને ધીરે ધીરે તે પોતાનો ઉભરો નર્સ તેને નર્સ સમક્ષ ઠાલવે જેનાથી નર્સને ખબર પડે કે શું પ્રોબ્લેમ છે બરાબર શું શું એની અંદર તે કહેવા માગે છે તે નર્સ સમક્ષ ઠાલવે છે જે રોગોના નિદાન માટે અને સારવાર માટે ઘણું જ અગત્યનું બને છે બરાબર જે નર્સ માટે સિમ્પલ અને ઇઝી બની જાય છે બરાબર જેનાથી તેને પેશન્ટનો પ્રોબ્લેમ્સ જે જાણી શકે તો તેનાથી તેને તેની હેલ્પ કરવામાં વધારે તેની હેલ્પ કરવા માટે તે વધારે ઇઝી થઈ જાય જેનાથી રોગો નિદાન માટે અને સારવાર માટે ઘણું જ છે જે અગત્યનું બને છે ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો આ પેલું યુનિટ અહીંયા પૂરું થાય છે બરાબર આમાં કાંઈ ક્વેશ્ચન કંઈ ક્વેરી હોય તો મેસેજ દ્વારા અથવા તો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો બરાબર આખું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે પછી ન્યૂ ચેપ્ટર આવે છે સેકન્ડ ચેપ્ટર છે હિસ્ટ્રી ઓફ સાયકેટ્રિક નર્સ બરાબર એને આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટાર્ટ કરીશું